दीकरो छे कोण एना थी गायु केम वरा एम नहीं एने एनी माने पेट अवतार लीधो ना मैं ऊपर थी पड़ा है एने केम गायु वरा एम नहीं ई एनी माने थावी मोटो थियो अमे कचेरी धावी मोटा थिया है एना थी वरा केम जावा दे ए गुवार हू है हू है गुवार थारू नाम सु खानियो क्या रेस ખાનિયા તું આટલો બધો રોફ કરસ એ વારમાં ઈ તારી સામે આવીને ઉભા છે ને તો તને બોલવાનો વેત નહીં રહ્યો મને દેખા ક્યારે તારું નામ ખાનિયા તું અહી અત્યારે આ સમયે શા માટે આવ્યો ગાયું નું ધણ કોને વાયરું ધણ મે વાયરું કેમ તમારી કેમ થાય કાયલી આ ગુડાખો ધનુ ઉપરે ટાઢું લોઢું કેવાય ખાનિયા ધણ આપું ને ઈ તારું કામ ને તમે જો આ વાત તું કરી ધણ નો ભરે ધણ વારવા જાય એટલે ખજીયો થાય ઈ ખજીયો થાય મને તરવાની બહુ બહાટી પડવા દુનિયામાં વર્લ્ડ વગર નો વાદ નકામો અને તું જાણે જાણે વર્લ્ડ નો કેવા ગમે એમ તો અમે રાજપૂત છે અમે ક્યાં તરબૂચ છે કાયર નથી કે ભાગી જાય આવજે સીમાડે તમારા ગોપીચંદ નો પાહો નો કઈ વાંધો નઈ બાપુ આગળ જવા દે લે કેવી ફાઈટ કરે ભૂખ જાણે ઘરે કેવું વાગે કારણ જોઈ શોક મયો ખાનિયો ગયો જ સમાચાર નથી કારણ કે આ ધ્રોલના ઠાકોર નું ધણ અરે લીલા છમ ઝાડ નીચે બેહે એ મારા આત્માને શાંતિ મળે મારા રાજ ની અંદર મારા ગામ ની અંદર દરેક સુખી હોવા જોઈએ ખાનિયા આટલો બધો ઉતાવળો શું થયું કઈ જનાવર નીકળ્યું જનાવર નીકળ્યું નથી નીકળવા દેવું પણ નથી પણ વાત એમ છે શું છે આપણી ગાયનું ધણ મારીને જાય છે જો તને ખબર છે
મને કસુંબાનું કેવું બંધાણ છે, મારા માટે કહું બહુ ઘોર, કહું બહુ લઈ અને પછી ઘોડે ચડું. આજ 8 દિવસ થી ગાયું નું ધણ વાયરું છે, તો ગાયું બિચારી તરસે મળે છે, તો ગાયું ને પાણી પાઈ આવો. તો રાધે આલાર પંથક ન પાણી, બાર બાર ગઉ પર પાણીનું ટીપું મળતું નથી, અને આટલી બધી આ ગાય એને પાણી પાવા મારે ક્યાં જવું, મરે એટલી મરવા દે. થઈ જા ભલે મરતી તો આપણે પાપ લાગશે, તો હું શું કરું? એક કામ કરો, રામાપીનું નામ લઈ કઈ ભાલું મારો, પાણી જરૂર પ્રગટ થશે. કેવી વાત કરો, આ ભાલું પૃથ્વીમાં મારું પાણી પ્રગટ થાય, નામ તમે લઈજો ભાલુ મારો. ખાનિયા પાણીઓ મળો, આ ધરતી ઉપર પાણીનો ધ્રાંગો ન મળે. ગાયો ધણ પાછો વાર નકર ભૂકા બોલી જાય. કચ્છ માંથી આવે એનું નામ જેસલભા, અને બાજુમાં બેઠા તોરા દે એમ કીધું. ભરે ખરી હમણાં ન થવાની થઈ જા, શું થાય અમે તો એનું દાદા કુટુંબ છે, કે દાદા આવ્યા છે જે માતાજી કરે છે. ઠાકોર પથુભા દાજી મારા દાદા કુટુંબ થાય, મેં આપને પ્રથમ થી વાત કરી, આડો છેડો રાખજો, મર્યાદા ના લોપાય. તમને હું ખબર પડે સાચી વાત. કોઈ દિવસ નહીં તારું નામ આ ધરાય હેંભળું નથી, અને આ ધરામાં તું આવ્યો ભાઈ, આમનમ વ્યોજા એમાં મારા ધોરામાં ધૂળ પડે. આને તમાના વખાણ કરો, માં આપણી ગાયનું ધણ આને વાયરું તું. નો વારે નો વાયરું તોય વાડીન ભયા ગયા તોય તમે રહી ગયા આઈ વાત. તું ધ્યાન રાખજે લીલી છમ વાળજે. હા નો વાળે જસો, આ ગાયનું ધણ મૂર્ખા તારાથી વરાય. મજા નહી સમજી,
અને ધણ પાછું મૂકી દે બેટા પથુ બેટા કહે ભાઈ તમારો ગૌ દેને આકી મારે ક્યાં મલક જવું આ તો તોરા દે મેણું માયું ધણ વારવાની મને ફરજ પડી આ ખાનિયાને કયો હવે ધણ નાખી જાય અહીં હાલ તો ગોલકી ના અહીં હાલ તો ઓહે તો ઈ અમારા નો લીએ ગૌડું ગૌધણ નો વારે હવે તો ઈ વર્તા વાત કે હવે આ ગાયું વારી અને તું હાલતો થા હું હમણાં આવું છું એલા જેસલ ઈ ગાયું છે વાસડીએ હે ઈ ગાયું કેવાય ગાયું ઘણી ભેગી કરી કાય વાતો ની હાલા કરે તમને મારે શું કેવું વ્યાહ ના દીકરા આ જનોઈ વાળા કેવાય ઈ અવેડે આવે ઈ અવેડે આવ્યા કેવાય હતો હતો એટલે ઈ ગાયું જ કેવાય એને આખલા તો નો જ કેવાય આપણે આંગણે થી એમને વયો જાય કઈ ખેંચ કરવી જોઈ સાહુ પીવાની ખેંચ કરવી જોઈ તું શાંતિ જાળવજે આડું બોલતો નહીં નકર એનો મગજ છે ટૂટો ના બોલું જ નથી એટલે વારો આવે બોલીશ ને ઊંફો લા જેસલ ભાઈ આવ્યો ને હવે ને વાર લાગે જરૂર એમ કરી હાલ કઢવો સાહુ પીન પછી જઈજે ભાઈ પથુભા દાદા ભાઈ ઘણો સમય થયો કચ્છ માંથી નીકળી ગયો હાલ તો મારું માન કચ્છ તરફ ઉભડ્યો ફરી પાછો આવીશ ત્યારે જરૂર નહીં 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 તું આજ જો રોટલા ખાવાનો હોય ને તો મારા ખાનિયાનો દાડો ખા હા હું માનતા ન હોય મને ચડાઈ દેવાનો ઈ તો અમને બોલતા આવડે પણ અમે બોલાય અમારાથી બોલાય તમે ઉભાવ ને અમે બોલી ને નકા અમે નો કઈ રોકાઈ જાવ જે સરફા નો રોકાવ તો અમારા દાજી અમાર આ તો વાત કરું કાપી નાખી એમાં કે તો મીઠું લેતો આવ્યો જય માતાજી જય માતાજી પણ આ કોઈ દિવસ નહીં અને દીકરી ભેગા છે રોટલા ખાધા વિનાનું જાઓ તો બાપ મને ખોટ વહી જાય પતુભા દાદા મને તાળ ખેંચ કરવાની હોય જ નહીં લ્યો હવ ડેરા ને જય માતાજી જય હવરાજ ખનિયા આવો જે કચ્છ માં આવીશ ને દરિયો ના ખનિયા અહીંયા બાપુ ને કહેજે કે જેસે ભાઈ આ ભાલું માયલું છે એમાંથી પાણી પ્રગટ થયું છે તો અહીં બે કુંડ બંધાવે ખનિયા મારો આશીર્વાદ છે કે આ કુંડમાં કોઈ દિવસ પાણી નહીં ખૂટે જે હો તોરલ મયાનો જે હો લગગા આ કહુંબો ગોરવો છે ના રોગુ લાઈ રોગુ મારી વાત તો સાંભળો રોગા પીઓમાં તોરલ માતા શું કહી ગયા હા તોરલ માતા એમ કહેતા ગયા શું કે જેસલભાઈએ ભાલુ માર્યું પાણી પ્રગટ થયું ત્યાં બે કુંડ બનાવવાના એક કુંડનું નામ જેસલ એક કુંડનું નામ તોરલ પાણી કોઈ દિવસ નહીં ખૂટે જામનગર જઈ એક ખટારો એક રેતી લઈ આવ એક ખટારો સિમેન્ટ લઈ આવ સિમેન્ટ લઈ આવ જે કઈ સામગ્રી જોઈ તે લઈ આવ બાકી રાખતો નહીં અહીંયા કુંડ બંધાય એક લીલા કુંડ બંધાય બાપુ ઈ વખતે તો કુંડ બંધાણા હતા પણ બાપુ તમે તો રાજકોટની બાજુમાં પાયર ગામના ભૂપતભાઈ વ્યાસ છો તમને જાજુ નથી કહેતો પણ ત્રણ વરા થયા તમારી વૈંડી પડી ગઈ ચણી લ્યો પછી કુંડનું રાખશું એ આમ તો જો એ રાત પડે એટલે રાજા હવે તમને બધાને ખબર એ રાત પડી નથી ચાર્જિંગ થાય રાત ના રાજા ભોળા ના થાય બધા ગયા તમારા ઘેઠા ગયા અમારા ઘરે આમ પ્રાર્થના કરી ભોળાનાથ પ્રસન્ન થયા કે માં અમારા ઘેઠા કે રાજા ભોળાનાથ આમ તથાસ્તુ કેવા જાતા હતા
पार्वती जी के ध्यान रखो बधाई राजा करसो प्रजा थोड़ा नाथे वात ने फेरवी राजा पण रायतना हवे तो अमुक ने धक्का देवा पड़े आ मजा जो माताजी ने दया कहवाय ई रायत पड़े ने એટલે બબા પણ ઈ બધું મર્યાદામાં જાય ભવાઈ છે ને એમાં તમે 2-2 કલાક ફાળો તો જ તમને મજા આવે તો તમને ખબર પડે કે આ કલાકારમાં કેટલું દિવેલ છે આ તો હમી હાઈમાં વેલા આવીને બી બેહી જાય રાહડા આવે ને ડાગલા આવે ને કલાક વહી જાય જ્યાં નાટક આવે નાટકની એન્ટ્રી આમ પડે ને જોવાની એન્ટ્રી આમ પડે આમ ભવાઈ જોવાય બાપ એ દૂધના મેરવાને જેવું કહેવાય દૂધના ટોપિયામાં થોડીક છાશ નાખીને શીબું ઢાંકી દેવાય શીબાન ઘડીએ ઘડીએ ખોલાય નહીં જાયમું જાયમું હવાડ થાય એટલે પોળું થઈ જાય હવા દવાને હાસ્ય તન રોગ મટાડવાના પેન પાટી પુસ્તક તન ભણવાના ઈટ ચૂનો ને કડીઓ તન ચણવાના કામ ક્રોધ ને લોભ તન પડવાના તૈ તૈ ના પાડા સિગારેટના શોખીન ખાખી કદી પીતા નથી મળે ઠોઠા તો આખી કદી પીતા નથી મારુતિના શોખીન જીપમાં કદી બેહતા નથી કોક આપે મફત સાયકલ તો ઘરની કોઈ દી લેતા નથી સારું જમનારા સાદું ભોજન જમતા નથી ને અમારા જવાન બારોબાર જડે એટલે ઘરે કોઈ દી ખાતા નથી અભ્રશ નો બોલાય ખરાબ નો બોલાય બેનો દીકરીઓ માવળિયું બેઠા હોય નો દાંત કાઢે કાંઈ નહીં ને આપણે કેમ મોરબીનો ઝૂલતો પુલ જીતવો હોય મર્યાદામાં હેલું જવાય અને મર્યાદા છે મર્યાદા બધી હોય ઠીક છે એમ જાય 21-22 વર્ષના હોય મર્યાદામાં કહેવાય કુંવારો છે 35 વર્ષનો એમ કે હું કુંવારો કેવી રીતે કહેવો એને વાંઢેશ કહેવાય તો આપનો જાજો સમય ન લેતા હમી હાજ મેં ફરમાઈશ થઈ હતી મારા બાપ ન કંઈ ભૂકંપ વયો ગયો એને 18-20 વર્ષ થઈ ગયા પણ કાંઈ 12 મહિને આવી એટલે આ પછી જો ન ગાય તો એમ કે હવે 20-40 થઈ ગયા 1-50 દઈ તોય ન ગાય પૈસાનો સંતોષ છે પૈસા હાટું બોલતો નથી એવું નથી પણ કોઈ તોરો સૂટે પરણે નથી ફરજિયાત નથી તોરો સૂટે કે આ 12 મહિને 2 વર્ષ આવીને ઢાળો રાઈટ થાય અને કંઈક દેવું પડે તો તમે ઊંચો હાથ કરજો તમે દેવાને પાત્ર અમે લેવાને પાત્ર ખાલી ઝલક આવે ઝલક માતાજી જાજુ દે બાપ જહો જહો હજી ડાયરા માંથી તમને 50 રૂપિયા ની બક્ષીસ જહો મારા બાપડી જહો હકપણ ક્યાંય થાય નહીં પછી કર્ણાટક ભેગા થાય પ્યાલો ભાઈઓ રે જન્મા જીને આ રે ભાઈઓ રી
કોઈ ભૂલશો નહીં, નાબૂદ કરવો છે પોલિયો પ્યાલો. નોટબંધી આવી, આપણા આગળ તો કઈ હતું નહીં, પણ રૂપિયાવાળાને હળિયું કાઢવી પડ્યું. ઓના ખાતા ખોલ્યા ને આપણા આગળ કઈ નહોતું, નરવા કુંજરવા. પણ કોઈને ખબર ન પડવા દીધી એમાં હલવાણા. પણ કેવું થયું, સરકાર તમારી સહમતિ આવવાનો દીધી કોઈને ગંધ. એ 8 તારીખ ને રાતે 8 વાગે 1500 ની બંધ. આયો હે જાના જીને હે. લાખો ઉભા લાઈન માં યા હાલે નહી કોઈની પાલી. માન કરીન બે કે પોઈગા બે ખાલી પ્યાલો. આપણે ચાલતા ચાલતા સુધી આવ્યા. આ સામે ક્યુ બંદર છે? હા મેં દેખાય એ ચોરિયા બંદર. ત્યાંથી ઉડિયામાં બેસી જા. હા મેં તુણા બંદર ઉતરી જા. એટલે મારો કચરો આવી ગયો. બંદર ઉપર એક નાવ છે, બેસવાની કિંમત પૂછી હમણાં આવું. તમે અહીં રહીજો. એ જવાન કુનો વાન તુજો નામ? તુજો નામ? ના પાડે છે કારણ કે તમારા હાથમાં ભાલુ છે. પાપી કે છે ભાલુ મૂકી દો. એની ભાષા કચ્છી. એક માણસ ને બેસવાની 20 કોડી, બે માણસ બેસવાની 40 કોડી. તારી દેશે જાય. પાપ એટલે શું?
આમ જુઓ આ સામે શું દેખાય છે જાડેજા? આ શું સામે થી વન્ના મોરલા ટીકી આટી કરતા મને મારવા આવે જાડેજા? આવો બસ મારી નજરો નજર નિહાળી લ્યો. શું આ મારા પાપ? હા જાડેજા, આ તમે બ્લેઝર કરો, તમને શું દેખાય છે? સામે થી ગાયનું ધણ મને મારવા આવે. આવો બસ મારી નજરો નજર નિહાળી લ્યો. મને પાપ માંથી બચાવ થોડા દે. Oh.
સંગાથ મને ન મળ્યો હો તો આ મધદરીએ મારું વાણ ક્યારનું ડૂબી ગયું. બાપ શું પુણ્ય શું આ જાણે જાણે ખબર પડે છે. તો રાધે આવા પાપ તો મેં અનેક કર્યા છે. તો રાધે હવે મને પાપ માંથી બચાવો. તો રાધે જાણેજા સત્યનો માર્ગ ધારણ કરો. પાપ કર્મથી બચવા માટે અલખ ધણીના પાઠમાં આવો.
અલખધણી ના દરબારમાં આવો. અલખધણી જરૂર તમારી રાજ રાખશે. જાડેજા આવો, જાડેજા પહાણમાં બેસી અને આપણે આવ્યા તો અમારી પામડી મેલી થઈ છે. જાઓ સરોવર થી રે, મારી પામડી ધોઈ અને વેળા પાછા આવો. ધોરાદી, આ તમારા કપડા મારે ધોવાના છે. ભલે ધોરાદી, પણ કહો તો ખરા કે તમારી પામડી મારે કઈ રીતે ધોવાની? સાંભળો જાડેજા, હું આપણે કહું. વિનારે પાણી વિનાશા કપડા રે હો વિના પાણીએ ને વિના હાજુએ અથવા
પ્રથમ